ચાનો અસલી સ્વાદ તો જ આવે જો તેમાં પરફેક્ટ ટેસ્ટવાળો ગરમ મસાલો હોય. તો આવા જ પરફેક્ટ માપવાળો પૌષ્ટિક મસાલો બનાવવાની રીત ચલો ફટાફટ જોઈએ. સૌથી પહેલાં આપણે આ એક પેન લીધું છે, તમે નોનસ્ટિક પણ લઈ શકો છો. એની અંદર આપણે હવે મસાલા એડ કરીએ છીએ. આ છે એલચી, આ છે તજ, આ છે મરી, આ છે લવિંગ. હવે આ બધું આપણે ડ્રાય રોસ્ટ કરીએ છીએ. એકદમ ધીમા તાપે આપણે એને શેકીશું. આમ કરવાનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે તેને લીધે જે મસાલામાં જે મોઇશ્ચરનું પ્રમાણ હશે તે નીકળી જશે અને આપણા મસાલા જે છે તેમાંથી ઓઇલ પણ રિલીઝ થશે, એટલે મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. એટલે હંમેશા આપણે મસાલો બનાવતી વખતે આવી રીતે ડ્રાય રોસ્ટ કરી જ લેવાનું છે, તો મસાલો આપણો એકદમ ટેસ્ટી બનશે. અત્યારે હું આ જે મસાલો બનાવું છું તે શિયાળાની ઋતુમાં આપણે જે ચામાં ગરમ મસાલો વાપરીએ છીએ તેની માટે બનાવું છું. આપણને એવું છે કે બધી સિઝનમાં એક જ મસાલો ચાલે છે, પણ એવું નથી ફ્રેન્ડ્સ. અત્યારે આ જે મસાલો નાખ્યો છે તે મેં અત્યારે શિયાળાને અનુરૂપ નાખ્યો છે, પરંતુ ઉનાળાનો પણ ચાનો ગરમ મસાલો અલગ રીતે બને છે. હવે એની અંદર હું આ જાયફળ ઉમેરું છું. ફ્રેન્ડ્સ, આપણે ચામાં આદુ અને ફુદીનો જ વાપરતા હોઈએ છીએ, પરંતુ આ રીતે આપણે ગરમ મસાલો કરીને વાપરીશું તો આપણી ચા ફ્લેવરફુલ તો બનશે, પરંતુ આની જે આયુર્વેદિક પ્રોપર્ટીઝ છે જેમ કે એલચી, તજ, લવિંગ એ પણ ઘણા ગુણકારી છે, તે પણ આપણા શરીર માટે ખૂબ બેનિફિશિયલ છે. તો આપણે આ રીતે ચોક્કસ મસાલો ઘરે બનાવી અને ચામાં આ ગરમ મસાલો વાપરીશું. આપણે જ્યારે બજારમાંથી લાવીએ છીએ ત્યારે આપણને તે ચોખ્ખો છે કે નહીં તેનો વિશ્વાસ નથી હોતો, તો આપણે આવી રીતે ઘરે બનાવીને વાપરીશું તો આપણને એ વિશ્વાસ પણ છે કે આપણે ખૂબ સારી વસ્તુ વાપરી અને મસાલો બનાવ્યો છે. બસ હવે આપણો મસાલો શેકાઈ ગયો છે સરસ, એમાંથી એરોમા પણ આવવા લાગી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને આને ઠંડુ થવા દઈએ છીએ. આ ખડા મસાલાને મેં પેનમાંથી કાઢી લીધા છે અને હવે થોડા ઠંડા થાય પછી આપણે એને ક્રશ કરીશું. ત્યાં સુધી આપણે બીજી એક વસ્તુ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ છે તુલસી અને ફુદીનો. આપણને ફુદીનો અને તુલસીવાળી ચા ખૂબ ભાવતી હોય છે, પરંતુ બધી સિઝનમાં તે અવેલેબલ નથી હોતું. તો આપણે એકવાર આવી રીતે આને ધોઈ 4-5 વખત પાણીથી અને તડકામાં સૂકવી અથવા માઇક્રોવેવ કરી અને એને એકદમ મોઇશ્ચર વગરનું કરવાનું છે. એટલે એની આવી રીતે એકદમ પાવડર થાય તેવી સૂકવણી કરવાની છે. અને આ પાવડરને હવે આપણે મસાલામાં એડ કરશું તો આપણને ફુદીના અને તુલસીની ફ્લેવર પણ એટલી સરસ મળશે અને આપણે તાજું તોડવા માટે નહીં જવું પડે. તો આપણે આ પણ મસાલામાં એડ કરીશું. આનો ભૂકો કરવા માટે ફ્રેન્ડ્સ તમારે મિક્સરની જરૂર નહીં પડે. જો સરખી રીતે કોરું થયેલું હશે તો આવી રીતે સરસ રીતે હાથેથી જ આનો પાવડર બની જશે અને તમે આ પાવડરને સ્ટોર પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલો સરસ ફાઇન પાવડર થઈ ગયો છે અને કેટલી સરસ સુગંધ પણ એમાંથી આવી રહી છે અને કલર પણ સરસ રહ્યો છે. તો આ આપણા મસાલાને ખૂબ સરસ ફ્લેવર આપશે. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે, હવે આપણે એને ક્રશ કરી લઈએ. તો આ એક મિક્સર જારમાં હું લઈ લઉં છું એને. ફ્રેન્ડ્સ, આ મસાલો મેં જારમાં લીધો છે. આ છે મિસરી. આ મિસરી એડ કરવાનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે તેનાથી આ મસાલો સરસ ગ્રાઇન્ડ થશે અને બીજું કે આ બધા તેજાના છે એટલે એની પ્રકૃતિ ગરમ છે, તો મિસરી છે તે ઠંડી પ્રકૃતિની છે તો તે એમ પણ સારી છે, એટલા માટે આપણે એમાં મિસરી એડ કરીએ છીએ. હવે આપણે આને ક્રશ કરીએ છીએ. હવે આપણો મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે, આપણે એને કાઢી લઈએ છીએ એક બાઉલમાં. વાવ, આપણો મસાલો એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયો છે. હવે આપણે તેમાં ફુદીના અને તુલસીનું મિક્સચર એડ કરીએ છીએ. આ છે સૂઠ પાવડર અને આ છે ફ્રેન્ડ્સ મુલેઠી પાવડર, એટલે કે જેઠી મધનો પાવડર. જેઠી મધ છે તે આપણા થ્રોટ માટે ખૂબ જ સારું છે. આપણને થ્રોટ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ હોય છે તે આ જેઠી મધથી સોલ્વ થાય છે. તમારી રેસ્પિરેટરી સિસ્ટમ પણ ખૂબ સારી કરે છે, એટલા માટે હું અત્યારે જેઠી મધનો પાવડર પણ ઉમેરું છું. આપણે ફ્રેન્ડ્સ ચાનો મસાલો બનાવીએ છીએ, પરંતુ એના હેલ્થ બેનિફિટ જોઈને બનાવીશું ને તો તે ખૂબ જ ઉપયોગી થશે આપણા શરીરને અને આપણને શરદીની ઋતુમાં શિયાળામાં ખૂબ જ તે ફાયદો કરશે. તો આપણે આવો ચાનો ગરમ મસાલો ઘરે જ બનાવીશું અને ફ્રેન્ડ્સ કેટલો સસ્તો પડે છે, આટલી વસ્તુ ઉમેરવાથી આપણને કેટલો બધો ગરમ મસાલો બનીને મળી જાય છે. તો હવેથી આપણે બજારમાંથી પરચેઝ નહીં કરીએ, પરંતુ ઘરે જ આપણા ટેસ્ટનો બનાવવાનો આગ્રહ રાખીશું. હવે આપણો મસાલો બનીને રેડી છે ચાનો. હવે આપણે એને આવા કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીશું.